નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. દાહોદમાં કેટલીય જગ્યા ઉપર વૈદિક હોળી પ્રગટાવી પર્યાવરણ બચાવવાની પહેલ કરાઈ અને હોળી માતાની પૂજા બાદ દેશ અને દુનિયામાંથી કોરોનાની મહામારી દૂર થાય તે માટે પ્રાર્થના કરાઈ. સિદ્ધપુરની હદમાં હની ટેપ કરનાર મહિલા સહિત 7 આરોપીઓને સિદ્ધપુર પોલીસે ઝડપી લીધા. ગીર સોમનાથના પ્રભાસ તીર્થમાં ઉજવાય છે અનોખો હોલિકા ઉત્સવ. ધારી શહેરમાં ઠેર ઠેર હોળી પ્રગટાવી લોકોએ પૂજા અર્ચના કરી, લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. હિંમતનગર સહિત જિલ્લામાં હોળી પ્રાગટ્ય કરી શિફર હોમી પૂજન કરી શ્રદ્ધાળુએ દર્શનનો લાભ લીધો. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના દંડવાવ ખાતે રંગોના તહેવાર હોળી ધૂળેટીની ઉજવણી થઈ. સાપુતારા ચેકપોસ્ટ પર આરટીપીસીઆર રિપોર્ટના 1000 રૂપિયા વસૂલતા હોવાની ફરિયાદ ઉઠતા પ્રવાસીઓ સહિત સ્થાનિકોમાં ભારે હોબાળો મચ્યો હતો. નબદામાં તિલકવાડા રાજપીપળામાં વૈદિક હોળીનું આયોજન કરાયું. મોટી સિટીઓમાં ધૂળેટી રમવા પર પ્રતિબંધ રહેતા આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. આજે પ્રવાસીઓ માટે ધૂળેટીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રાખવામાં આવ્યું હતું. નબદા જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસો સામે પોલીસ તંત્ર એક્શનમાં. ગોધરા, સહેરા, ધોધવા અને મોરવા હડફ સહિત જિલ્લાભરમાં હોળી ધૂળેટી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રાંતિજ અવરણ હાઈસ્કૂલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પત્રકારો, ડોક્ટરો, વકીલો, કોર્પોરેટરો, વેપારીઓ, જાયન્ટ્સ મેમ્બર સહિત નગરના અગ્રણીઓની ટીમ બનાવી ક્રિકેટ મેચ યોજાઈ હતી, જેમાં પત્રકારોની ટીમનો વિજય થયો હતો. પ્રાંતિજ સહિત તાલુકામાં ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને વિવિધ રંગોથી લોકો એકબીજાને રંગે રંગતા જોવા મળ્યા હતા. પ્રાંતિજ સહિત તાલુકામાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હોળી બનાવીને પ્રગટાવવામાં આવે છે, તો પ્રાંતિજ સહિત તાલુકામાં પણ હોલિકા ઉત્સવ ઉજવાયો હતો. 773 વીઘા જેટલી જમીન મૂળ માલિકોને પરત અપાવવા સરકાર કટિબંધ, પ્રદીપસિંહ જાડેજા. છેલ્લા 3 વર્ષમાં 1.25 લાખ કર્મીઓની ભરતી થઈ, સીએમ રૂપાણી. પુણે સ્ટેડિયમની બહાર દૂરબીનથી મેચ જોઈ સટ્ટો રમતા 33 સટ્ટાખોરોની ધરપકડ. પોલીસની આંખોમાં મરચું નાખીને ફરાર થયેલા કુલદીપ ફજજાનું 72 કલાકમાં એન્કાઉન્ટર. મહિલા આરએફઓએ ગોળી મારી આપઘાત કર્યો, સુસાઇડ નોટમાં મોતનું કારણ જણાવ્યું. એનસીપી ચીફ શરદ પવારની તબિયત લથડતા હોસ્પિટલમાં કરાયા દાખલ, થશે સર્જરી. તો સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.